ब्रह्मा एक ब्रह्मांडना रचयिता ब्रह्मानी उत्पत्ति क्षीर सागर में सूतेला विष्णु भगवानी नाभिमाथी थाय छे। ब्रह्माजीनु कार्य छे ब्रह्मांडना सर्जननु, विष्णु भगवान तेनु पालन करे छे अने शंकर भगवान तेनो विनाश करे छे। पण शुं तमे जाणो छो ब्रह्माजीनु आयुष्य केटलुं छे? पृथ्वीना 666 वर्ष अने 8 महीना थाय त्यारे ब्रह्माजीनो एक लव थाय छे। हवे एक लव एटले 0.006 सेकंड, એટલે કે બ્રહ્માજીની 0.006 સેકન્ડમાં પૃથ્વીના 666 વર્ષ અને 8 મહિના પસાર થઈ જાય છે। એવા 60 લવનું એક નિમિષ થાય છે। એક નિમિષ એટલે 0.4 સેકન્ડ, માટે બ્રહ્માજીની 0.4 સેકન્ડમાં પૃથ્વીના 40,000 વર્ષ વીતી જાય છે। એવા 60 નિમિષનું એક પળ થાય છે। એક પળ એટલે 24 સેકન્ડ, માટે બ્રહ્માજીની 24 સેકન્ડ થાય ત્યારે પૃથ્વીના 24 લાખ વર્ષ વીતી જાય છે। એટલે બ્રહ્માજીની 1 સેકન્ડમાં પૃથ્વીના 1 લાખ વર્ષ વીતી જાય છે। એવા 60 પળની એક ઘડી થાય છે। એક ઘડી એટલે 24 મિનિટ, એટલે બ્રહ્માજીની 24 મિનિટમાં પૃથ્વીના 14 કરોડ અને 40 લાખ વર્ષ વીતી જાય છે। માટે બ્રહ્માજીની 1 મિનિટમાં પૃથ્વીના 60 લાખ વર્ષ વીતી જાય છે। એવા 30 ઘડીનો એક દિવસ એટલે કે 12 કલાક, જેમાં રાત્રિના 12 કલાકનો સમાવેશ નથી થતો, માટે બ્રહ્માજીના એક દિવસ એટલે કે 12 કલાકમાં પૃથ્વીના 4 અબજ અને 32 કરોડ વર્ષ વીતી જાય છે। એટલે કે બ્રહ્માજીના 1 કલાકમાં પૃથ્વીના 36 કરોડ વર્ષ વીતી જાય છે। હવે આપણે સૌ જાણીએ છીએ કે કુલ 4 યુગ છે, જેમાં પહેલો છે સત્યયુગ, જેના 17,28,000 વર્ષ છે। બીજો યુગ છે ત્રેતાયુગ, જેના 12,96,000 વર્ષ છે। ત્રીજો યુગ છે દ્વાપર યુગ, જેના વર્ષ છે 8,64,000, અને ચોથો યુગ છે કળયુગ, જે 4,32,000 વર્ષનો છે। આ ચારેય યુગ વીતે છે ત્યારે 43,20,000 વર્ષ થાય છે, જેની એક ચોકડી થાય છે। આમ બ્રહ્માજીના એક દિવસ એટલે કે 12 કલાકમાં 1,000 વાર આવી ચોકડી વીતી જાય છે। આવા બ્રહ્માજીના એક દિવસ અને એક રાત્રિ બંને મળીને પૃથ્વીના 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય છે। આવા 30 દિવસનો એક મહિનો, 12 મહિનાનો એક વર્ષ, આવા 100 વર્ષ વીતે ત્યારે બ્રહ્માજી પોતાના દેહનો ત્યાગ કરે છે। આવી રીતે એક બ્રહ્માંડના રચયિતા પોતાના જીવનને વિરામ આપે છે। આ તમામ માહિતી ખગોળ ભૂગોળના વચનામૃતમાંથી લેવામાં આવી છે।